नमस्ते विद्यार्थी बहनों, मारू नाम भाविशा गोहिल छे। हूँ भावनगर जिल्ला ना उमराणा तालुका ना चौगट गाम मा सिलाई काम ना वोकेशनल ट्रेनर तरीके मारी फरज बजावुं छुं। हवे आजे आपने सिलाई काम ना शैक्षणिक वीडियो मा जे सौथी पहेला आपणे एकम एक मा जे वीडियो जोयो तेमा सिलाई मशीन ना परिचय विशे आपणे जोयुं हतुं के सिलाई मशीन छे એ કયા કયા ટાઈપના હોય, સિલાઈ મશીનની સૌથી પહેલા ઉત્ક્રાંતિ ક્યારે થઈ, સિલાઈ મશીનની શોધ ક્યારે ક્યારે અને કયા કયા સાલમાં થઈ, પછી સિલાઈ મશીનના કયા કયા રીતે શોધાણ, એ આપણે એકમ એકમાં સત્ર એકમાં જોયું। હવે એકમ એકના સત્ર બેમાં સિલાઈ અને જે કાપડના પારિભાષિક શબ્દો છે કે જે આ સિલાઈ મશીનના ક્લાસમાં જેનો ઉપયોગ થાય છે તે પારિભાષિક શબ્દો કયા કયા છે અને તેનો મીનિંગ શું થાય છે એ આપણે આજે સત્ર બે જે છે તેમાં આ આપણે શૈક્ષણિક વિડીયોમાં જોશું। હવે સૌથી પહેલા એમાં છે એન્કરિંગ સ્ટીચ। તો એન્કરિંગ સ્ટીચ કોને કહેવાય કે જે શૂન્ય સ્ટીચ, કે સૌથી પહેલા આપણે મશીન ચાલુ કરીએ ત્યારે સૌથી પહેલા જે ટાંકો લેવામાં આવે તેને એન્કરિંગ સ્ટીચ કહે। સૌથી પહેલો ટાંકો છે એ પછીના જે બધા ટાંકાને બચાવે છે, સિલાઈને બચાવે છે। જયારે આખી સિલાઈ લેવાય જાય ત્યાર પછી જે છેલ્લો ટાંકો લેવામાં આવે કે જે સળંગ બધી જ સિલાઈને ખેંચાતા થ્રેડને ખેંચાતા અટકાવે છે તેને પણ એન્કરિંગ સ્ટીચ કહે છે। એટલે સૌથી પહેલો ટાંકો અને જે સૌથી છેલ્લો ટાંકો છે જે સ્ટીચ છે એને એન્કરિંગ સ્ટીચ કહે છે। હવે આપણે જોઈએ આર્મ હોલ। તો આર્મ હોલ છે તે હાથ માટે રાખવામાં આવેલું એક છિદ્ર છે કે જે આર્મ હોલ છે તે બાયની સાથે જોડવામાં આવે છે। આર્મ હોલ છે એ આર્મ હોલની ઊંડાઈ અને આર્મ હોલની પહોળાઈ તેનો વ્યવસ્થિત માપ હોવું જોઈએ તો જ કાપડનું ફિનિશિંગ આવે છે। અને જયારે ફિટિંગ વાળો કોઈ પણ કાપડ હોય તો એની માટે આર્મ હોલનું માપ એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ। હવે આપણે જોશું બાસ્ટ। તો બાસ્ટ છે તે હાથથી અથવા તો મશીન દ્વારા કાપડના ટુકડાઓ જોડવા માટે બનાવેલો એક અસ્થાયી ટાંકો છે કે જે લાંબા લાંબા અને છૂટા છૂટા ટાંકા હોય છે કે મશીન દ્વારા અથવા તો હાથેથી છૂટા છૂટા જે કાપડના ટુકડા હોય તેને જોડવા માટે લેવામાં આવતા ટાંકા છે। હવે છે બાસ્ટિંગ। તો બાસ્ટિંગ છે પણ એ જ કહે છે કે લાંબા અને છૂટા ટાંકા લેવાની ક્રિયા કે જેને બે ટુકડાઓ એક સાથે જોડવા માટે અને રાખવા માટે લેવામાં આવતા ટાંકા છે। હવે આપણે કોઈ પણ અસ્તર વાળો ડ્રેસ સીવો હોય તો નીચે સૌથી પહેલા અસ્તર મૂકવામાં આવે છે, એની ઉપર જે મેઇન કાપડ છે એ ગોઠવવામાં આવે છે અને એ બે જે છૂટા ન પડી જાય તેની માટે જે છૂટા છૂટા અને લાંબા લાંબા ટાંકા લેવામાં આવે છે તેને બાસ્ટિંગ કહે છે। અને જયારે મશીન ઉપર આ જે ફાઇનલ સ્ટીચ થાય ત્યાર પછી આ બાસ્ટિંગના ટાંકા છે એને કાઢી નાખવામાં આવે છે। હવે આપણે જોઈએ બ્લેવ સ્લીવ। તો બ્લેવ સ્લીવ છે એ એક સ્લીવની અથવા તો એક બાયની છે, એ એક પ્રકાર છે, એક શૈલી છે કે જે કોણી સુધી અથવા તો કાંડા સુધી સળંગ લંબાયેલી હોય છે અને એ બ્લેવ સ્લીવ છે એ સાદી પણ હોઈ શકે છે અને ઝાલરવાળી પણ હોઈ શકે છે। હવે બાંસ, તો કે એ કાપડના તંતુઓની આજુબાજુની રેખા પ્રમાણે તેની પેટર્ન બને છે। અમુક કાપડ છે એ ક્રોસ વાઇઝ એના તાતરા જાય છે, અમુક કાપડના તાતરા છે લેન્થ વાઇઝ જાય છે, તો જેના એના તાતરા બદલાય તે પ્રમાણે કાપડનું કટિંગ થાય છે। અને બાયસ છે એ શરીરની જે એકદમ નજીક રીતે વળાંક રહીને શરીરને વળગીને રહે છે તેના લીધે કાપડનું ફિટિંગ આવે છે। હવે બાઇન્ડિંગ, તો કે તે સાંધાની ધારને આવરી લેતી અથવા જે કાચી કિનારી વાળેલી હોય તેને ભેગી કરવા માટે કાપડની એક પટ્ટી સીધી મૂકવામાં આવે છે અથવા તો ઝૂલવાળી મૂકવામાં આવે છે। જાણે કે આપણે કોઈ પણ બુક છે એને બાઇન્ડિંગ કરીએ તો એની ઉપર કેમ કાગળની પટ્ટી મૂકવામાં આવે, એવી જ રીતે કાપડની જે પટ્ટી છે તે સાંધાની ધાર ઉપર અથવા તો કોઈ પણ કાચી કિનારીની ધાર ઉપર મૂકવામાં આવે તેને બાઇન્ડિંગ કહે છે। હવે બોબિન વાઇન્ડર ટેન્શન એંગલ, તો તે બોબિન વાઇન્ડરની નજીક આવેલું એક ઉપકરણ છે કે જે બોબિનને સામાન્ય રીતે દોરો વીંટવામાં મદદ કરે છે। હવે બોર્કિંગ, તો બોર્કિંગ છે તે એક લાંબુ સપાટ સોય જેવું અણી વગરનું કાણા વાળું સાધન છે કે જે પ્લાસ્ટિક હોય કે જે ઇલાસ્ટિક હોય તેને લૂપ આકારમાં સાંધવામાં વપરાય છે। હું તમને
તમને બોર્કિંગ નું ચિત્ર બતાવ્યું. તમે જુઓ આ બોર્કિંગ છે તે અણી વિનાનું મોટી સોય જેવું અને કાણા વાળું લાંબુ એક સાધન છે કે જે ઇલાસ્ટિક ને લૂપ આપવા માટે કામ લાગે. બ્રોકેટ કાપડ. તો બ્રોકેટ કાપડ છે એ કાપડ ઉદ્યોગમાં વણાટની પ્રક્રિયા દરમિયાન ફૂલોની અથવા તો સુશોભિત આકારની ડિઝાઇન વાળી વણાટ ધરાવતો એક કાપડ છે. કે બ્રોકેટ કાપડમાં મોટા મોટા ફૂલની ડિઝાઇન હોય, પછી ભપકાદાર તે કાપડ હોય, તો આ કાપડ છે સાંજના ભપકાદાર ડ્રેસ માટે અથવા તો ગાડલાના ઉપરના કવર બનાવવા માટે વપરાય છે. હવે બટન. તો બટન તો આપ જાણતા જ હશો કે સામાન્ય રીતે ગોળા આકારમાં હોય છે અને તે કાપડની કોઈ પણ જગ્યા અથવા તો અને કોઈ પણ જગ્યા કે કોઈ પણ ચીજ ખુલ્લી હોય તો તેને બંધ કરવા માટે આ બટનનો ઉપયોગ થાય છે. અને બટન છે તે સિવાય બટનનો ઉપયોગ સુશોભનના હેતુઓ માટે પણ થાય છે. બટનની બજાર પણ ખૂબ જ મોટી અને ખૂબ જ વિશાળ છે. બટનની બજારમાં વિવિધ કદના, વિવિધ આકારના, વિવિધ રંગોના અને વિવિધ ડિઝાઇનના બટન આપણને જોવા મળે છે. એવી રીતે બાળકોના ડ્રેસ ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ સુશોભન કરવું હોય તો બટન છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે કેમ્બ્રિજ. તો કેમ્બ્રિજ તે નરમ સાદું વણેલું સુતરાઉ અને લિયન કાપડ છે. તેમાં બારીકાઈથી વણાટ કરવામાં આવે છે અને તેમાં થોડુંક સખતપણું હોય છે. કેનવાસ. તો કેનવાસ છે તે સામાન્ય રીતે કપાસમાંથી બનાવેલું મજબૂત બારીકાઈથી વણેલું કાપડનું એક સામાન્ય વર્ગીકરણ છે. તે ઘણા અલગ અલગ ગ્રેડમાં, અલગ અલગ વર્ગોમાં તેના ગુણો પ્રમાણે એને ઉત્પાદિત કરવામાં આવે છે. તે હળવું ફિનિશિંગ વાળું હોય છે અથવા તો ભારે આકાર આપેલું પણ કેનવાસ હોય છે. માટે કેનવાસ ઘણું એવું હોય છે કે તમે કાપડ ઉપર ઇસ્ત્રી મારીને પણ કાપડ સની સાથે લગાવી શકો છો. એટલે કેનવાસ છે એના ઘણા અલગ બધા વર્ગો છે. હવે છે કેન્દ્ર બિંદુ. તો બિંદુ છે તે વર્તુળ અથવા તો ગોળાકારના પરિઘ જ્યારે કરવામાં આવે ત્યારે દરેક બિંદુને સમાંતરે તે બિંદુ મધ્યમાં આવેલું હોય છે તેને કેન્દ્ર બિંદુ કહે છે. કાપડના કટિંગમાં તે કોઈ પણ વસ્તુને વર્તુળમાં કે ગોળાકારમાં કાપવું હોય તો સૌથી પહેલા આપણે કેન્દ્ર બિંદુ તેનું નક્કી કરવું પડે છે. ત્યાર પછી જ તે ગોળાકાર કાપડમાં કટિંગ થઈ શકે છે. હવે ચેઇન ટાંકો. તો ચેઇન ટાંકો છે એક પ્રકારનો ટાંકો છે કે તે એકબીજા સાથે જોડાઈને જેવી રીતે કેમ ચેઇન બને, જેવી રીતે કેવી રીતે કડી બને, એ રીતે કડી કે સાંકળની જેમ તે આખો ચેઇન ટાંકો બને છે. અને તે કાપડ ઉપર કોઈ પણ જાતનું સુશોભન કરવું હોય તો આ ચેઇન ટાંકો ખૂબ જ સુંદર રીતે લેવામાં આવે છે. હવે ચીઝી ક્લોથ. તો ચીઝી ક્લોથ છે એ ખૂબ જ સાદું, ઢીલા વણાટ વાળું અને પાતળું સુતરાવ કાપડ છે. બરાબર. પછી શિફોન. તો એ ખૂબ જ હલકું કાપડ છે કે તે ચોખ્ખું કુદરતી રેશમના રેસાઓમાંથી અથવા તો ફેક્ટરીમાં ઉત્પન્ન થતા કૃત્રિમ રેસામાંથી શિફોનનું કાપડ બનાવવામાં આવે છે. ક્લિપ. તો ક્લિપ છે તે કાપડની ધારમાં બનાવવામાં આવેલો એક નાનો એવો કાપો અથવા તો ચીરો છે. પછી કેમ્બિંગ. તો એક તકનીક છે કે જે કાપડ છે કાપડ ઉદ્યોગમાં કાપડને સપાટ બનાવવા માટે, કાપડને સીધું બનાવવા માટે અથવા તો એકબીજાને સમાંતર રહે સીધું અને તેના તાતણાઓને વ્યવસ્થિત રીતે રાખી શકે તેની વચ્ચેથી પસાર કરવામાં આવે છે કે જે કાપડને સીધું બનાવે છે તે જ પ્રક્રિયા છે એને કેમ્બ્રિજની પ્રક્રિયા કહે છે. હવે કાર્સ. તો કાર્સ છે એ એક વાળેલા દોરાની બનાવેલી પાતળી અને લચકદાર દોરડા જેવી પટ્ટી છે. હવે કોર્ડરોય. તો એક મજબૂત ટકાઉ સુતરાઉ કાપડ છે. તેનામાં ઝાલરવાળી સપાટી ધરાવે છે. કાઉન્ચિંગ. તો કાઉન્ચિંગ છે તે એક ભરતકામની પદ્ધતિ છે. અલગ અલગ ટાઈપના ભરતકામના ઘણા બધા ટાંકા થાય છે એટલે કાઉન્ચિંગ છે એક ભરતકામની પદ્ધતિ છે. તે કાપડની સપાટીઓ ઉપર વિવિધ દોરાથી, વિવિધ તંતુઓ દ્વારા ડિઝાઇન કરીને કાપડ ઉપર દોરાથી તેની ડિઝાઇન કરવામાં આવે છે અને દોરા વડે તેની ઉપર સુંદર ટાંકા લઈને કાપડને વધારે ડિઝાઇનર અને વધારે સરસ બનાવવામાં આવે છે. અને કાઉન્ચિંગ થી ઘણી વાર આ ટાંકાને ઉપસાવેલા બનાવવામાં આવે છે અને ઘણી વાર આ કાઉન્ચિંગ સપાટે હોય છે. હવે ક્રેપ. તો ક્રેપ છે તે કાપડનું એક સામાન્ય
वर्गीकरण छे कापड़नो एक प्रकार छे जेमा रेशम रियोन कपास ऊन अने कृत्रिम रेसाओना मिश्रण थी बनेलो होय छे। हवे कटिंग बोर्ड, तो कटिंग बोर्ड ते खास बनावामां आवेलू पाटली वाळू लहेरदार बोर्ड छे के जे टेबल होय छे के जे बेड जेवू होय छे के जेने શું કહે છે કે તેની ઉપર પેટર્ન કાપવા માટેનું કટિંગ બોર્ડ ખાસ બનાવવામાં આવે છે કે જેની ઉપર ઊભા ઊભા કોઈ પણ ડ્રેસ કોઈ પણ વસ્તુનું કટિંગ થઈ શકે છે તેને કટિંગ બોર્ડ કહે છે। તો આ પ્રમાણે આપણે એ બી સી ના બધા જ જોયા। હવે આપણે આમાં જે સત્રમાં એ બી સી ડી પ્રમાણે પારિભાષિક શબ્દો છે, હવે આપણે ડી માં પહોંચ્યા છીએ। પણ હવે જે આગળનું ડી નું જે પારિભાષિક શબ્દો છે એ હું તમને આવતા શૈક્ષણિક